તો આ તરફ સિદ્ધપુર હાઈવે થી સિદ્ધપુર શહેરમાં જવાના માર્ગે કાકોશી ફાટક પાસે પુલનું કામ ચાલી રહ્યું છે, જ્યાં રાત દિવસ વાહનોની અવર જવર રહે છે અને કોઈ સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા નથી અને પરિણામે રાત્રિના સમયે વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ સતાવી રહી છે. સિદ્ધપુરમાં કાકોશી ફાટક પાસેથી શહેર તરફ જતા માર્ગ ઉપર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમો નેવે મૂકી દેવામાં આવ્યા છે. પાકો ડાયવર્ઝન રોડ સહિત જરૂરી પ્રોટેક્શન ન મૂકવામાં આવતા પ્રજાજનો પરેશાન થઈ ગયા છે અને કોન્ટ્રાક્ટર સામે ઉગ્ર રોષે ભભૂકી ઉઠ્યો છે. સિદ્ધપુર હાઈવેથી શહેરમાં જવાના માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા ઓવરબ્રિજનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અહીં કોન્ટ્રાક્ટર દ્વારા જાણે કે નીતિ નિયમો નેવે મૂકી દેવામાં આવ્યા છે. પુલ બની રહ્યો છે તેની બાજુમાં ડાયવર્ઝન તો અપાયું છે, પરંતુ આ માર્ગ ઉબડખાબડ છે. પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ધૂળ પણ એટલી ઉડે છે જેથી આજુબાજુ રહેતા મોટી ઉંમરના લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. પુલ ઉપર મોટી મોટી ઈગલો અને ખિલાસરીઓ ગોઠવવામાં આવી છે, જ્યાં કોઈ પણ પ્રોટેક્શન મૂકવામાં આવ્યું નથી. પરિણામે નીચેથી પસાર થતા વાહન ચાલકો પર જાણે મોત મંડરાઈ રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શું સમસ્યા છે તમારી? અમારી સમસ્યા પેપર તળાવની બાજુમાં સીજી આર્કેડ માર્કેટ આવેલું છે, એની અંદર 100-150 દુકાનો ચાલુ છે, પણ એના અંદર કોઈ પણ જાતની જાણ કર્યા વગર રસ્તો બિલકુલ બ્લોક કરી દેવામાં આવે છે અને અમારા ધંધા રોજગાર બિલકુલ ઠપ થઈ જાય. તો એ લોકો અમને અમારો રસ્તો આપી અને ડાયવર્ઝન આપી અને એમની સમસ્યા હલ કરે. કહેવા જઈએ તો લોકો તોડવાની ના પાડે. એમને એમ જ કહ્યું કે મ્યુનિસિપાલિટીમાં જઈને તમે જોણ કરો, અમે લોકો તો બંધ કરી દઈએ. અચ્છા, હાલ રસ્તો બંધ હોવાના કારણે શું શું તકલીફો પડી રહી? હાલનો ધંધો બંધ હોવાના કારણે વાહન પબ્લિકને જવા આવવાની તકલીફ પડી રહી છે. આ માર્ગ ઉપર આવેલું રેલવે ફાટક જ્યારે બંધ હોય ત્યારે બંને તરફે વાહનોની લાંબી કતારો થાય છે અને ટ્રાફિક જામ થઈ જાય છે. આવી સ્થિતિમાં કેટલાય વાહનોના એન્જિન પણ ખલાસ થઈ જવા પામ્યા છે અને આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે કતારોમાં ઉભેલા વાહનમાં બાળકો અને મહિલાઓને પણ શેકાવો પડી રહ્યું છે. તો બીજી તરફ આ કોન્ટ્રાક્ટર દ્વારા એકાએક પુલ નીચેનો માર્ગ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો અટવાઈ પડ્યા છે, જ્યારે ડાયવર્ઝન માર્કેટ યાર્ડમાંથી આપવામાં આવતા માર્કેટ યાર્ડ સાંજે 6 વાગ્યા બાદ બંધ થઈ જવાને કારણે વાહન ચાલકો અટવાઈ પડે છે. કાકોશી 4 રસ્તાથી અને બસ સ્ટેશનથી સિદ્ધપુર શહેર અને રાજપુર ગામે જવાનો આ માર્ગ બંધ કરી દેવાતા વાહન ચાલકોને 10 કિલોમીટર જેટલું ફરીને બિંદુ સરવરપુર પરથી જવું પડે છે, જેને કારણે આ વિસ્તારના વેપારીઓ તેમજ રાહદારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાંય કોઈ ઉકેલ આવતો નથી, જેને કારણે વેપારીઓ અને વાહન ચાલકો રોષે ભરાયા હતા. સારું માટે વિજિત બને છે, પણ આ રોજના ખાડાઓ રસ્તાઓ એ તો પૂરતા નહીં. પ્રશ્ન આ બીજું એ છે કે આ રસ્તાઓ બંધ કરી દેવાનું, અમારે જવાનું ક્યાંથી? સાહેબ કોઈ રસ્તો આપ્યું નથી. સાહેબ હર તકલીફ ધંધા માટે જવાનું ક્યાંથી? અમારે જે કોઈ કામ હોય છે કોઈ બહુ તકલીફ પડે છે. સાહેબ જવાનો કોઈ ઉલ્લેખ નથી કે ચલો બ્રિજ થઈને જવાનું હોય કે મારે એટલી તકલીફ પડે છે કે કોઈ કઈ કહી શકતા નથી. પુલના કોન્ટ્રાક્ટર દ્વારા પુલનું કામ પૂરું કરવામાં આવે તે અગાઉ ડાયવર્ઝન માર્ગ પાકો કરી બંને સાઈડે પાણીનો છંટકાવ કરવામાં આવે, તેમજ પુલ ઉપરથી ભારે ઓજાર કે ખિલાસરી પડે તો નીચે પસાર થતા વાહન ચાલકને વાગે નહીં તે માટે જરૂરી પ્રોટેક્શન મૂકવાની માંગ ઉઠવા પામી છે. યશ દરજી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સિદ્ધપુર.